नजर करिए गुजरात ना आज ना मुख्य समाचारों पर। राज्य में छेला 24 कलाक में कोरोना नवा 947 केस नोंधाया छे, ज्यारे के 3 ना अवसान थया छे। 1198 दर्दी साजा पण थया छे। सौथी वधु अमदावाद में 315 नवा केस नोंधाया। वडोदरा में 150, सूरत में 56, महेसाणा में 89 केस सामे आव्या छे। एक्टिव केस की संख्या वधीने 5992 पर पहुंची गई छे। रिकवरी रेट 98.65% पर पहुंच्यो छे। आजादी ना अमृत महोत्सव अंतर्गत सरकारे भारतभर में हर घर तिरंगा अभियान शुरू कर्यू छे। राजकोट जिला पंचायत की सामान्य सभा में उपस्थित रहेला अधिकारी और सभ्यों तिरंगा नु अपमान करी नाख्यू। सभ्यों तिरंगा नो बेच तो लगाव्यो, परंतु आ बेच ऊंधो हतो। TV9 पर अहेवाल प्रसारित थया बाद तंत्रे तेमनी भूल स्वीकारी पण छे। मोंघवारी ने लईने कांग्रेसे देशभर में सरकार सामे मोर्चो मांड्यो छे, त्यारे गुजरात में पण कांग्रेसना नेताओं अने कार्यकर्ताओए मोंघवारीना विरोध में देखावो कर्या हता। सूरत, वडोदरा सहित महानगरों में पण कांग्रेसना कार्यकर्ता रस्ता पर आवी गया हता। बोटाद में झेरी दारू कांड केस में आवतीकाले पोलीस चार्जशीट फाइल करवानी छे। महत्वपूर्ण छे के सरकारे तपास माटे SIT नी रचना करी छे। SIT में CID क्राइमना IG सुभाष त्रिवेदी सहित अधिकारी समावेश करायो हतो। SIT द्वारा समग्र घटना ने लईने झीणवट भरी तपास करवामां आवी छे। चार्जशीट में एमओस कंपनी डिरेक्टरों ने पण आरोपी बनावाय तेवी पूरेपूरी शक्यताओ छे। IAS अधिकारी के राजेश की ईडीए धरपकड़ करी छे। के राजेश ने अमदावाद ग्राम्य कोर्ट में रजू करवामां आव्या हता। के राजेश वधु एक दिवस ईडी की कस्टडी में रहेशे। आवतीकाले सांजे 5 कलाके तेमने फरीवार कोर्ट में रजू कराशे। के राजेश की पूछपरछ माटे ईडी ने आवतीकाल सुधी समय आपवामां आव्यो छे। आ पहला CBI तेमनी धरपकड़ करी हती। મહેસાણાના વિસનગરમાં ગટરમાં પડેલી કિશોરીનું અવસાન થયું છે। પાણીનો ભરાવો થતાં કિશોરી ગટરમાં પડી ગઈ હતી। બનાવની જાણ થતાં જ લોકોના ટોળા ઉમટ્યા હતા। બીજી બાજુ તંત્રની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને કિશોરીની શોધખોળ શરૂ કરી હતી। ભારે જહેમત બાદ કિશોરીને બહાર કઢાઈ હતી અને સારવાર માટે લઈ જવાઈ હતી, જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કરી હતી। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના ગાંભોઈ ગામમાં જમીનમાં દાટેલી નવજાત બાળકી મળી આવી હતી। માનવતાને નેવે મૂકેલી આ ઘટનામાં પોલીસે ત્વરિત કાર્યવાહી કરી અને માતા પિતાને પકડી પાડ્યા છે। માતાએ સ્વીકાર્યું છે કે તેણે જ બાળકીને નજીકના ખેતરમાં દાટી હતી। પરિવારની આર્થિક સ્થિતિ નાજુક હોવાના કારણે તેઓ બીજા બાળકનું ભરણ પોષણ કરી શકે તેમ નહોતા। પોલીસ માતા અને પિતા બંને સામે હત્યાના પ્રયત્નનો ગુનો દાખલ કરશે। ફરી ઝડપાઈ છે પાકિસ્તાની બોટ। કચ્છના હરામીનાળા બોર્ડર પરથી સતત બીજા દિવસે પાકિસ્તાની બોટ પકડી પડાઈ છે। BSFની બોટ સાથે એક પાકિસ્તાની માછીમારને પકડી પડાયો છે। 5 પાકિસ્તાની બોટ સાથે એક પાકિસ્તાની પકડી પડાયો છે। BSFના પેટ્રોલિંગ દરમિયાન પાકિસ્તાની બોટ અને માછીમાર પકડી પડાયો છે। પોરબંદરમાં માધવપુર સમુદ્ર કાંઠેથી વધુ 14 શંકાસ્પદ પેકેટ મળી આવ્યા છે। 2 દિવસ પહેલા 21 વધુ શંકાસ્પદ પેકેટ મળ્યા હતા। માધવપુર પોલીસ અને સ્થાનિક SOGએ તપાસ શરૂ કરી છે। રાજ્યભરમાં લંપી વાયરસ હાહાકાર મચાવી રહ્યું છે, ત્યારે દ્વારકાના ખંભાળિયામાં વિચલિત કરે તેવા દ્રશ્યો સામે આવ્યા છે। ખંભાળિયા કલેક્ટર કચેરી પાછળ જ ખુલ્લામાં જ પશુના મૃતદેહ ફેંકી દેવાયા છે, જેને લઈને પાલિકાની કામગીરી સામે પણ ગૌભક્તોમાં આક્રોશનો માહોલ છે। પશુઓની યોગ્ય દફનવિધિ કરાય તેવી તેઓની માંગણી હતી। જામનગરમાં મંકીપોક્સના શંકાસ્પદ લક્ષણ દેખાતા દર્દીનો રિપોર્ટ નેગેટિવ રહ્યો છે। નવા નાગના ગામના યુવકમાં લક્ષણ જોવા મળ્યા હતા। રિપોર્ટ નેગેટિવ આવતા તંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો હતો। જૂનાગઢમાં વિસાવદરના જાવલડી ગામની પ્રાથમિક શાળાએ તાળાબંધી કરી। શિક્ષકોની અનિયમિતતાના કારણે વાલીઓમાં રોષનો માહોલ છે। પૂરતું શિક્ષણ આપતા ન હોવાનો પણ આક્ષેપ છે અને રજૂઆતો કરવા છતાં સમસ્યા ત્યાંની ત્યાં છે। રાજકોટમાં જામનગર રોડ પર વિસ્તીવાડમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો। અજાણ્યા શખ્સોએ રિક્ષા, કાર સહિત 10થી વધુ વાહનના કાચ તોડ્યા હતા। હુસૈની ચોક, સ્લમ ક્વાર્ટર સહિતના વિસ્તારોમાં આ ઘટના બની હતી। સ્થાનિકોમાં ડરનો માહોલ પણ હાલમાં જોવા મળી રહ્યો છે।
રાજ્યમાં વરસાદી માહોલ યથાવત છે. મોટાભાગના વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. રાજ્યના 50 તાલુકામાં નોંધપાત્ર વરસાદ પડ્યો છે. સુરેન્દ્રગઢના વઢવાણમાં 5 ઇંચ, ધ્રાંગધ્રામાં 4 ઇંચ વરસાદ પડ્યો હતો. લીંબડીમાં પણ 3.5 ઇંચ વરસાદ નોંધાયો છે. બોટાદ અને ગઢડામાં પણ 4.5 ઇંચ વરસાદ પડ્યો હતો.